નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ફોર ફિલોસોફી વિદ્યાલય દ્વારા રામુ ડામર સામે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે કલ્શનની અંદર આજે શબ્દ વાંચો. જે શબ્દ માત્ર વાર્તામાં આવતા હોય તેની સામે વા લખો, જે માત્ર ચિત્રમાં જ દેખાતા હોય તેની સામે ચી લખો, અને જે વાર્તા અને ચિત્ર બંનેમાં આવતા હોય તેની સામે વા ટોચી લખો. હવે આપણે અહીંયા ઉદાહરણ આપ્યું છે ઝાડ, તો આ ઝાડ છે એ વાર્તામાં પણ આવેલું છે અને ચિત્ર પણ દોરેલું છે, તો ત્યાં આવશે વા અને આ રીતના ચી. પછી છે પર્વત, પર્વત છે એ આપણને વાર્તામાં આવેલું નથી, માત્ર ચિત્ર જ આપેલું છે, તો અહીંયા ખાલી આવશે ચી. પછી જંગલ છે તો એ ખાલી માત્ર વાર્તામાં જ આવેલું છે. પછી છે તળાવ, તો એ વાર્તા અને ચિત્ર બંનેમાં આપેલું છે. પછી છે દાંત, તો દાંત પણ માત્ર વાર્તામાં જ આપેલું છે. પછી છે આકાશ, તો એ વાર્તા અને ચિત્ર બંને જગ્યાએ આપેલું છે. પછી ગાડી, તો એ પણ વાર્તા અને ચિત્રમાં આપેલું છે. હવે છે થળ, તો એ માત્ર ચિત્રમાં છે. પછી ચાંદો, તો એ વાર્તા અને ચિત્ર બંનેમાં આવેલું છે. પછી છે પૂંછડી, તો એ પણ વાર્તામાં અને ચિત્ર બંનેમાં આવેલું છે. હવે આ રીતના તમારે પણ જે વાર્તામાં આવેલું હોય અને ચિત્રમાં આવેલું હોય એને આપણે જોતું જવાનું છે. વાર્તામાં આવે અને ચિત્રમાં, તો આપણે આ શબ્દ આપેલા છે એમ આપણે જોયું કે વાર્તામાં આવે છે, ચિત્રમાં આવે છે, પર્વત છે માત્ર ચિત્રમાં જ છે, તો આ રીતના આપણે એને અલગ પાડવાના છે શબ્દને. હવે ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ. ત્રણના જૂથમાં કામ કરો, વાર્તામાંથી તમને ગમતા ત્રણ શબ્દ પસંદ કરો અને સાથે મળીને વાક્ય બનાવો અને લખો. તમારું વાક્ય વર્ગમાં વાંચો અને સંભળાવો. પેલું ઉદાહરણ આપેલું છે પૂનમ. પૂનમની રાત્રે ચંદ્ર થાળી જેવું ગોળ દેખાય છે, આ રીતે એક વાક્ય બનાવેલું છે. ત્યારબાદ છે બીજું વાક્ય પ્રતિબિંબ. હવે આ આપણે પ્રતિબિંબ વિશે વાક્ય લખવાનું છે. અહીંયા પ્રતિબિંબ આપેલું છે, તો મેં આ વિશે વાક્ય લખેલું છે. દર્પણ સામે ઉભા રહીએ તો આપણું પ્રતિબિંબ દેખાય છે. દર્પણ એટલે અદ્રશ્ય, તો એ પ્રતિબિંબ કીધું છે, તો કે દર્પણ સામે ઉભા રહીએ તો આપણું પ્રતિબિંબ દેખાય છે. આ રીતના ત્યાં લખવાનું છે સામે વાક્ય અહીંયા. પછી ત્યારબાદ છે આયોજન. અમારા વર્ગ શિક્ષકે પ્રવાસનું આયોજન કર્યું, એ બીજું વાક્ય તમારે અહીંયા લખવાનું થશે. ત્યારબાદ છે ચૂપચાપ, તો કે દિશા એનો ચિંટુ એ ચૂપચાપ જમી લીધું. હવે આ રીતના આપણે તે વાક્ય અને શબ્દ બનાવીને લખવાના હતા. હવે ત્યારબાદ આવું કોણ બોલે છે એ આપણે કહેવાનું છે. નકી ચંદ્ર પાણીમાં ડૂબી ગયો છે, આવું વાક્ય કોણ બોલે છે, તો કે જગ્ગુ બોલે છે. તો અહીંયા સામે આપણે જવાબ આપતા જવાના છે. નક્કી ચાંદો ડૂબી ગયો છે, આવું જગ્ગુ બોલે છે, તો ત્યાં આપણે લખીશું જગ્ગુ બોલે છે. પછી ના ના આ ચાંદો નથી, આ તો સરસ મજાનું ફળ છે, આવું કોણ બોલે છે, તો કે ચીમ્પુ બોલે છે, તો ત્યાં લખવાનું ચીમ્પુ બોલે છે. પછી છે ચાંદો હોય કે ફળ, એને પાણીમાંથી બહાર કાઢો, આવું કોણ બોલે છે, તો કે મોન્ટી. ચોથું, વા કેવી મજા પડશે, કામ પણ થશે અને ગમત પણ થશે, આવું કોણ બોલે છે, તો કે જગ્ગુ અને મોન્ટી બોલે છે. પછી પાંચમું, એ તો ચાંદાનું પ્રતિબિંબ છે, આકાશમાં જુઓ એ રહ્યો તમારો ચાંદો, તો આ કોણ બોલે છે, મહાબલી. મહાબલી જે સરદાર હતો બધા વાંદરાઓનો, એ બોલે છે, મહાબલી બોલે છે. હવે ત્યારબાદ એને નીચે કીધું છે વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવવાનું કીધું છે, તો અહીંયા આપણને ખાના આપેલા છે, તો અહીંયા તમને ખાના
દરેક જવાબ તમને લખાવું છું, વાક્ય ને યોગ્ય ક્રમમાં ગોઠવો. ઉતારવાના રહેશે. આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા ફરીવાર મળીશું. થેન્ક યુ.